જો લોકડાઉન અંગે જુદા જુદા અભિપ્રાય આવે છે, જુદા જુદા નિષ્ણાતોની જે ચર્ચા આપણે જોઈએ છીએ, તો ઘણાનો અભિપ્રાય એવો છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને સાબુથી હાથ ધોવાનો વારંવાર ઉપયોગ કરો તો આ બધું કરવાની જરૂરિયાત રહેતી નથી. લોકડાઉન એ ચેઇન તોડવામાં ઉપયોગી પણ થઈ શકે છે, પરંતુ સામે લાખો લોકોની રોજગારી ઉપર, ધંધા રોજગાર ઉપર, વ્યવસાય ઉપર પણ એની અસર થાય છે. અને લોકડાઉન કરવાથી ચેઇન તૂટી જ જાય એવું પણ વૈજ્ઞાનિક રીતે કોઈ ખાતરીપૂર્વક કહી શકતું નથી. કેટલાય દેશોમાં, કેટલાય રાજ્યોમાં સતત લોકડાઉન કર્યા પછી પણ કોરોનાના દર્દીઓ મોટા પ્રમાણમાં આવ્યા હતા. આપણે ત્યાં પણ અગાઉ લોકડાઉન મોટા પ્રમાણમાં લાંબા સમય સુધી રાખીને સફળતાપૂર્વક એ વખતે ચેઇન તોડી શક્યા હતા. પરંતુ આ બીજો જે તબક્કો છે એના વાયરસ જે પ્રમાણે છે એની અસર જે છે એ ઝડપથી સંક્રમણ ફેલાવવાની છે. એટલે તમે અડધો દિવસ બજાર બંધ રાખો અને અડધો દિવસ બજારમાં દુકાનો ઉપર ગ્રાહકોની ભીડ થાય તો એ અડધો દિવસ બંધ રાખેલું બજાર એ કેવી રીતે ઉપયોગી થાય એ પણ બહુ સમજી શકાતું નથી. એવી રીતે રાત્રે આપણે કર્ફ્યુ એટલા માટે મૂક્યો છે કે રાત્રે લોકો વધારે સમય હોટલો ઉપર, પાનના ગલ્લા ઉપર કે બીજી નાસ્તાની લારીઓ ઉપર કે ખાલી પોતપોતાની રીતે બજારમાં, ચોકમાં કે સોસાયટીના કમ્પાઉન્ડમાં બધા બાંકડા ઉપર એમનેમ બેઠા હોય અને વાતો ચીતો કરતા હોય, નજીકમાં બેઠા હોય અને સમય પસાર કરતા હોય તો સંક્રમણ થવાનો ભય એ વધારે થતો હોય છે. એટલે રાત્રિ કર્ફ્યુ આપણે નાખ્યો છે અને એનો અમલ સારી રીતે થઈ રહ્યો છે અને એ ઉપયોગી દેખાઈ રહ્યો છે. સંપૂર્ણ લોકડાઉન કરવું એ હજુ લગભગ કોઈ રાજ્ય 100% સ્વીકારતું નથી. કોઈ વૈજ્ઞાનિકો, કોઈ નિષ્ણાતો પણ આ અંગે સ્પષ્ટ અભિપ્રાય હજુ આપી શકતા નથી.